ભુજ ખાતે આજે કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરીની સામે કચ્છના કિસાનોના મામલે દેખાવોનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભુજ તાલુકા કોંગ્રેસ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરીની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો મામલતદાર કચેરી પાસે એકત્ર થયા હતા અને કચ્છ જિલ્લાના કિસાનોના પ્રશ્નના મામલે ઉગ્ર દેખાવો કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરોના આ દેખાવોના પગલે મામલતદાર કચેરીના મુખ્ય માર્ગ પાસે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી, જોકે પોલીસે તાત્કાલિક આવીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ મામલતદારશ્રીને મળીને આવેદનપત્ર પાઠવીને કચ્છના કિસાનોના પ્રશ્નોની રજૂઆત કરી હતી. કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા પ્રમાણે કચ્છના કિસાનો ઘણા લાંબા સમયથી અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે, જેને ઉકેલવા માટે સરકાર દ્વારા કોઈ પ્રયાસો કરાતા નથી, જેના લીધે કિસાનો દુઃખી છે. કોંગ્રેસના અગ્રણી આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા દરેક તાલુકા મથકે રેલી યોજી, ધરણા યોજી અને આવેદનપત્ર આપવાનું, ખેડૂતોના હકને હિસ્સા માટે આવેદનપત્ર આપવાનું હતો, એના અનુસંધાને ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે પણ અહીંયા કણે રેલી અને ધરણા કરી રેલી યોજી અને મામલતદાર ઓફિસે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. પણ અહીંયા આવ્યો હોય તો તમે સમગ્ર બધાએ જોયું હશે, કારણ કે અહીંયા આવતા જ મામલતદારની ચેમ્બર ખાલી, નાયબ મામલતદાર હાજર ન હોવાથી કોઈ પણ અહીંયા કણે તમે જોયું કે તંત્ર કઈ રીતે ચાલે છે, તો આ રીતે પબ્લિકના કામો કઈ રીતે થાય અને શું થાય એક વસ્તુ એક વિશે વિચારવાની વાત છે કે સમગ્ર ગુજરાતની અંદર આવો વહીવટ ચાલતું હોય તો ખેડૂતો શું પણ મધ્યમ વર્ગ પણ પરેશાન છે, કારણ કે આના કારણે કોઈ પણ યોગ્ય કામ થતા નથી. એટલે ખાસ કરીને આજનો અમારો મુદ્દો એ હતો કે સંપૂર્ણ ભારતની અંદર આજે કોંગ્રેસની જ્યાં જ્યાં કોંગ્રેસ શાસિત સરકારો છે ત્યાં પણ ખેડૂતોના દેવા માફ થયા છે, અને જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના સરકાર છે ત્યાં પણ જો ખેડૂતોના દેવા માફ થતા હોય તો એક ગુજરાત મોડલ લઈ અને ભારતીય જનતા પાર્ટી ઢીંઢારો પીટીને જ્યારે આગળ નીકળી અને સમગ્ર દેશની અંદર જ્યારે શાસન કરતી હોય ગુજરાતના નામે, તો અમે અમારી કોંગ્રેસ પક્ષની એવી માંગણી છે કે તો ગુજરાતના ખેડૂતોને શું કામ અન્યાય કરવામાં આવે છે, ગુજરાતના ખેડૂતોને દેવા શું કામ માફ કરવામાં નથી આવતા, એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યો છે, રજૂઆત કરી છે. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતોની હાલત દિવસો ને દિવસો દયનીય હાલત થતી જાય છે, કારણ કે ખેડૂતોને પોષણ ભાવ નથી મળતા, એના ટેકાના ભાવ જાહેર કરવામાં આવે તો ખરીદી કરવામાં ના આવે એવું બધું તંત્ર ચાલે છે, એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે. આગામી જો અત્યારથી જ અમે આવેદનપત્ર આપ્યો છે અને જો હવે એનો સંતોષકારક જવાબ નહીં આવે તો અમે આગળ લડત ચલાવીશું કોંગ્રેસ.